અમને ખબર નથી પણ અમે રાતે ભાઈ આવ્યો ઘરે ભાઈ ને ઉતારી ને પછી ગયો અને ઘટના બની અંદર આવ્યો તો હાથે હારો ગયો પછી એને કોમામાં જ વયો ગયો સાહેબ અમને જવાબ જ કોઈ ભારું નહીં કે બેન હું ભાઈ નહીં કોઈ ની નાચ નહીં કોઈ ને થાય બોલો હવે નાના નાના ઝીણા છે એટલે અમે એટલું જ કહીએ કે અમને ન્યાય આપો અને જે ઓલા લોકો જે હોય એને પકડી લાવો એને હાજર કરો અને અમને લખાણ આપો આ બોલી તો કાલ બદલી જાય ને ભાઈ આજ હું આજ બોલું તો કાલ બીજું બદલાય જાય એટલે અમને લખાણ આપો એટલે અમે રજૂ કરીએ કે તમે નો કરો તો અમે બીજે જઈએ હું એમ કહું કે મારવાની હું જોઈએ ભટકાય તો બધા અત્યારે નો ભટકાય એમ કઈ મજૂર માણા હોય એટલે મહેનત તો બધા ગાડીઓ લઈને જાતા જ હોય ભટકાય તો કેસ કરાય એને મારવાની શું જરૂર હતી જેને માર્યો એને હાજર કરો એને કેમ નથી લાગ્યું આને કેમ લાગ્યું બે જણાને ને આ કેમ વયો કે ઈ કેમ હજી એમને સલામત છે એટલે એને હાજર કરો હું અમે સાધારણ માણસ છે એટલે અમારે સામે જોવાનું નહીં અમે હું સાધારણ માણસ છે એટલે અમારે અન્યાય ન જોતો હોય એટલે હું અમારે આમ ઢાંકીને બેસી જ જવાનું આજ આના ઘરે થયું કાલ બીજાના ઘરે થાય તો હું અમારે નાતમાં અમારે કઈ રહેવાનું નહીં અમારા ગરીબ માણસ હું અમને મારી જ લાખવાના આ લોકોને ઢોર માર માર્યો છે એના કારણે જે એની સાથે જે હતા મતલબ જે બંગાળી જે કારીગર હોય એને પણ હેમરેજ થઈ ગયેલું છે એ પણ હજી સિરિયસ કન્ડિશનમાં છે અને પ્લસમાં કલ્પેશભાઈ બ્રાહ્મણે જેનું અત્યારે મૃતદેહ જાહેર થઈ ગયું છે બરોબર છે આ રીતની ઘટના છે એને કારણે અમે કાલે જયારે કલ્પેશભાઈ જીવિત હતા ત્યારે અમે પીઆઈ સાથે અહીંયા મીટિંગ પણ કરેલી હતી બી ડિવિઝન ખાતે રાણે સાહેબ પાસે ત્યારે અમે 4 કલાક બેઠા હતા પછી અમારો વારો લીધો બરોબર છે અને પછી ત્યાર પછી અમે આ બધી માહિતી વિગતવાર અમે સમજાવ્યું હતું પછી એ લોકોએ કીધું હતું કે અમે તપાસ કરશું મારી માંગ એ છે કે ચોક્કસપણે ન્યાય મળે અને તાત્કાલિક હંગામી ધોરણે એ જે ગુનેગારો છે એને કાયદેસરની કાર્યવાહી થાય એ આપણી ઓલી છે માંગ છે અમારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.